ગુડ મોર્નિંગ દીકરો. હવે આપણે છે ને જે ગઈકાલે એટલે કે આગળના વિડીયોની અંદર જે ખરું ને તે કોઈડો નંબર 6.2 અને 6.3 એવો કંઈક કોઈડો નંબર જોયો અને એનું સોલ્યુશન બી જોયું. હવે આપણે એક એવા વિધેય પર જતા છે કે જેને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખાવી શકીએ અને એન્થાલ્પી એક નવું અવસ્થા વિધેય છે. તો એન્થાલ્પી સમજવાના છે, એક શબ્દ આવેલો છે એન્થાલ્પી, તો એન્થાલ્પી સમજવાના છે. એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સમજાવો, એટલે આપણે એની અંદર ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ઉપયોગ બી કરવાના છે. તો હવે અમુક અમુક વસ્તુ આપણને ખબર છે, પણ તે પહેલાં એવું લખ્યું કે અથવા સાબિત કરો કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી, તો આ બી આપણે સાબિત કરવાનું છે. પણ હું તમને બે એક શબ્દ પહેલાં સમજાવી જાઉં જે અગત્યના. જેમ કે હું એમ લખું કે અચળ કદે, અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર, થતો ફેરફાર, ધ્યાન આપજો ફેરફાર, અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે, બરાબર હોય છે. હવે આ જે વાક્ય લખ્યું એ અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર, તો ઉષ્મા એટલે ક્યુ અને અચળ કદે એટલે વી છે ને નાનો લખવામાં આવે, એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર, તો આંતરિક ઉર્જાનો સિમ્બોલ આવે ડેલ્ટા યુ. કેમ કે આંતરિક ઉર્જાના ફેરફાર, ફેરફારની વાત કરે ડેલ્ટા યુ, તો એવું લખી શકાય કે ડેલ્ટા, આમ પણ લખી શકાય અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકાય તો કે ક્યુ વી. હવે આને જો મારે શબ્દમાં લખવું હોય તો આવું મેં લખ્યું, પણ એવું કહેવાય કે ઉષ્મા ગતિ શાસ્ત્રમાં, ઉષ્મા ગતિ શાસ્ત્રમાં, શાસ્ત્રમાં દરેક પ્રક્રિયા, પ્રક્રિયા અચળ કદે, અચળ કદે કરવામાં આવતી નથી, કરવામાં આવતી નથી, નથી. તો કેવી રીતના કરવામાં આવે, એટલે કે દરેક પ્રક્રિયા જે ખરી એ અચળ કદે કરવામાં આવતી નથી, પરંતુ પરંતુ ઉષ્માગતિશાસ્ત્રમાં, ઉષ્માગતિશાસ્ત્રમાં ધ્યાન આપજો, શાસ્ત્રમાં ખુલ્લી પ્રણાલીમાં, એટલે પ્રક્રિયા લખી દેમ અહીંયા, પ્રક્રિયા, પ્રક્રિયા ખુલ્લી પ્રણાલીમાં, ખુલ્લી પ્રણાલી એટલે તમને સમજો પડશે કે ઉપર ઢાંકણની હશે, તો ખુલ્લી પ્રણાલીમાં અચળ દબાણે, અચળ દબાણે કરવામાં આવે, કરવામાં આવે. હવે આ અચળ દબાણે જ્યારે પ્રક્રિયા થતી હોય, અચળ દબાણે, અચળ દબાણે, દબાણે ઉષ્મામાં થતો ફેરફાર હોય, ઉષ્મામાં થતો ફેરફાર ધ્યાન આપજો, ફેરફાર ઉષ્મામાં થતો ફેરફાર એ એ એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે, એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે, બરાબર હોય છે. હવે એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય તો એન્થાલ્પી એટલે એચ, આ જે એન્થાલ્પી લખેલો છે આપણે શબ્દ લખેલો છે એન્થાલ્પી એનો સિમ્બોલ આવે એચ, એટલે મેં અહીંયા લખ્યો ડેલ્ટા એચ, ફેરફાર કીધું એટલે ડેલ્ટા એચ લખવું પડે. બરાબર હું લખીશ મેં તો કે બરાબર ડેલ્ટા એચ બરાબર લખીશ મેં ક્યુ પી. હવે અહીંયા નાનો પી કર્યો એનો મતલબ એવો થઈ ગયો કે અચળ દબાણ, નાનો વી કર્યો એનો મતલબ એવો થઈ ગયો કે અચળ કદે, અચળ કદે, નાનો પી કર્યો એનો મતલબ એવો થઈ ગયો કે અચળ દબાણે. તો અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર હોય કોઈ પણ પ્રણાલીમાં એને ડેલ્ટા એચ કહેવાય, અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર હોય એને આંતરિક ઉર્જા કહેવાય, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કહેવાય. એટલે શું થાય કે ઉષ્મા ગતિશાસ્ત્રમાં દરેક વખતે અચળ કદે પ્રક્રિયા થાય એવું નથી હોતું, ખુલ્લી ખુલ્લા પાત્રની અંદર અચળ દબાણે પ્રક્રિયા મોટે ભાગે કરવામાં આવે. તો મોટે ભાગે જ્યારે અચળ દબાણે પ્રક્રિયા કરવામાં આવતી હોય ત્યારે આપણે અચળ દબાણે ઉષ્માનો જે કંઈક ફેરફાર નોંધીએ એ ફેરફારને આપણે ડેલ્ટા એચ બરાબર ક્યુપી કહીશું. તો ડેલ્ટા એચ શું છે, તો કે એ એન્થાલ્પી ફેરફાર છે. ખાલી એચ લખું તો એને એન્થાલ્પી કહેવાશે,
પણ ડેલ્ટા એચ લખું તો એને કહેવાશે એન્થાલ્પી ફેરફાર. શું કહેવાશે? એન્થાલ્પી ફેરફાર. તો આ ચાર મુદ્દા જે ખરા તે બહુ અગત્યના પહેલા સમજવા માટે. પછીની વાત જયારે આપણે ચાલીએ તો કે ભાઈ આ તો વસ્તુ છે આપણી પાસે, હું કર્ણાત્મક આ બેઝિક વસ્તુ છે એ મેં તમને ચર્ચા કરી દીધી. હવે એમ કે ઉષ્મા ગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ શું કે ભાઈ, પ્રથમ નિયમ નું સૂત્ર આપણને ખબર અને આપણે જાણીએ પણ ખરા. પ્રથમ નિયમ જે ખરો ઉષ્મા ગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ, તો એનું સૂત્ર આપણને ખબર, એનું સૂત્ર આપણે ખરું. એટલે હું અહીંયા એનું સૂત્ર લખવાનું, ઉષ્મા ગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ. ભાઈ ઉષ્મા ગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ જે ખરો, એટલે ધ્યાનથી જોજો, ઉષ્મા ગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ, ઉષ્મા ગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર, નિયમ મુજબ અથવા અનુસાર મુજબ આપણે એવું લખીએ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. પણ એ જ સમીકરણને હું એન્થાલ્પીના ફેરફાર માટે હું લખીશ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ હું લખીશ ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. હું લખીશ પી ડેલ્ટા વી. હવે શું થશે? તો કે હારું આ કેવી રીતના લખવું હશે? તો કે ક્યુની જગ્યાએ મેં લખ્યું ક્યુપી અને ડબલ્યુની જગ્યાએ મેં લખ્યું પી ડેલ્ટા વી. તો એ કેવી રીતના લખવું હશે? તો કે ક્યુપી એટલે શું? તો કે ક્યુપી એટલે પ્રણાલીએ, પ્રણાલીએ એકચ્યુઅલી લખવા જઈએ પ્રણાલીએ અચળ દબાણે, અચળ દબાણે મેળવેલી અથવા શોષેલી ઉષ્મા, મેળવેલી ઉષ્મા અને ઉષ્મા કહેવાય. એટલે હું અચળ દબાણે છે એટલે ક્યુની જગ્યાએ ક્યુપી લખું, અને ડબલ્યુ જે ખરો ડબલ્યુની જગ્યાએ મેં લખ્યું પી ડેલ્ટા વી. તો અચળ દબાણે, અચળ દબાણે કદમાં વિસ્તરણ થાય, વિસ્તરણ થાય એટલે હું, તો કે કદ જે ખરું વિસ્તરણ પામે, વિસ્તરણ પામે મતલબ શું થઈ ગયો? તો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા. અને પ્રણાલી દ્વારા થતું હોય તો ડબલ્યુ બરાબર માઇનસ આવે, એટલે આગળ મેં લખ્યું માઇનસ. તો ડેલ્ટા યુ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી થશે. પણ તમારે આ બે પદો જે ખરા તે આપણને સમજાવતા આવડવા જોઈએ, તો જ તમે એને સમજાવી શકો, નહીં તો સમજાવી શકાય નહીં. મતલબ પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે. ઓકે, હવે હું પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાની વાત કરું. પ્રારંભિક અવસ્થા, અવસ્થા અને અંતિમ અવસ્થાની વાત કરું. અંતિમ અવસ્થા, અવસ્થા પ્રમાણે જઈએ, પ્રમાણે જઈએ તો આ ડેલ્ટા યુ છે એના બરાબર હું લખીશ, મેં તે બરાબર ધ્યાન આપજો. તો કે ડેલ્ટા યુ બરાબર મેં લખીશ યુ ટુ માઇનસ યુ વન, યુ ટુ માઇનસ યુ વન. ધ્યાન આપજો, યુ ટુ માઇનસ હું લખીશ યુ વન ઇઝ ઇક્વલ ટુ, તો કે ઇઝ ઇક્વલ ટુ મેં લખીશ ક્યુપી માઇનસ પી, અહીંયા લખીશ વી ટુ માઇનસ વી વન. કેમ કે ડેલ્ટા વી એટલે ફેરફાર, આ અચળ દબાણે છે, આ બી અવસ્થા વિધેય છે ક્યુપી પણ, પણ આ લખાશે યુ ટુ માઇનસ યુ વન. હવે આ જે મેં લખ્યું એમાં મેં જો ક્યુપી ને કરતા બનાવું તો ક્યુપી બરાબર શું થશે? તો કે આટલો પોર્શન છે ને આ બાજુ લઈ આવું તો યુ ટુ માઇનસ યુ વન પ્લસ પી વી ટુ માઇનસ વી વન આવું થશે. હવે યુ ટુ માઇનસ યુ વન લખું પ્લસ પી વી ટુ માઇનસ પી વી વન, ટુ ટુ વાળા સરખા કરી દેમ તો યુ ટુ પ્લસ પી વી ટુ અને માઇનસ યુ વન માઇનસ પી યુ વી વન થશે, વી વન થશે. આવું તમે કંઈક લખી શકો બરાબર. હવે જો એને હું બ્રેકેટમાં લખી દેમ તો હું લખું યુ ટુ પ્લસ પી વી ટુ આ બ્રેકેટમાં અને માઇનસ યુ વન માઇનસ સોરી પી વી વન, તમે આવું લખી શકો. આ તમારું સૂત્ર થઈ ગયું. હવે આવું કંઈ ચોપડીની અંદર તમને ગણતરી આપે, પણ આપણે તો અવસ્થા વિધેય એન્થાલ્પીની ચર્ચા કરવાના, શેની ચર્ચા કરવાના? એન્થાલ્પીની. તો આ કેલ્ક્યુલેશન તમને આપેલી તે આના આધારે છે, તો સરવાળો બાદબાકી કરેલું છે અને પદો જે ખરા તે સરખાવેલા છે. મતલબ આનાથી શું થાય? તો કે એનાથી એવું થાય કે ક્યુપી બરાબર શું થાય? તો કે યુ ટુ પ્લસ પીવી, એટલે યુ ટુ
પ્લસ પીવી અને યુ1 પ્લસ પીવી મતલબ યુપી પર પ્રકારનું કાર્ય થાય એટલે ક્યુપી બરાબર જે આપણે સાબિત કરીએ તેમાં નવું અવસ્થા વિધેય આપણે દાખલ કરવું પડે અને તે કયું તો કે તે અને તે એન્થાલ્પી હવે એન્થાલ્પી નો સિમ્બોલ આપણે જાણીએ એચ અને એન્થાલ્પી ફેરફાર જો તમારે ચર્ચા કરવી હોય તો તમે લખી શકો ડેલ્ટા એચ તો હવે ડેલ્ટા એચ અને એચ મારે વ્યાખ્યાયિત કરવો પડે ત્યારે જઈને મને આનો ખ્યાલ આવશે એટલે કે આંતરિક ઉર્જામાં ફેરફાર અને પી વી પ્રકારનું જે કાર્ય છે પી અને વી2 વી આ ડેલ્ટા આ યુ2 માઇનસ યુ1 એટલે શું લખાય તો કે યુ2 માઇનસ યુ1 એટલે શું લખાય તો કે યુ ડેલ્ટા યુ લખાય અને પી ડેલ્ટા વી એટલે શું તો કે અચળ દબાણે કદમાં થતો ફેરફાર તો વી2 માઇનસ શું આવે વી1 તો આ તો ક્યુપી છે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું થવાનું તો કે ડેલ્ટા એચ થવાનું એટલે આના બરાબર તો એન્થાલ્પી છે એનો મતલબ આ અને આનો સરવાળો થવો સરવાળો થવાનો એટલે શું તો કે મને એમ તો ખબર પડે કે આ હું આમ લઈ લઉં ધારો કે આ તો આ તો ખાલી સમજણ ખાતર ડેલ્ટા યુ પ્લસ શું થઈ જાય પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે ક્યુપી થઈ જશે બરાબર હવે ક્યુપી તો થઈ જાય ક્યુપી ઇઝ ઇક્વલ ટુ તો શું છે તો કે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ છે જેની મેં ચર્ચા કરી ગયો પણ આ ડેલ્ટા યુ પ્લસ પી ખાલી યુ પ્લસ પીવી થશે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો કે ખાલી એચ લખી શકું તો અહીંયા બી મારાથી સૂત્ર એક નક્કી કરી શકાય કે યુ પ્લસ પીવી ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયો એચ તો આ જે એચ આવી ગયો એચ એટલે શું તો કે એન્થાલ્પી શું છે એન્થાલ્પી હવે એન્થાલ્પી એટલે ખરેખર શું તો એની વ્યાખ્યા મારે કરવી પડે તો સૂત્ર અહીંયા જે ખરું જેને એવું ખ્યાલ આવ્યો કે મેં શું કર્યું ડેલ્ટા યુ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી તો પી ડેલ્ટા વીને આ બાજુ લઈ આવું તો યુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ક્યુપી થાય હવે ક્યુપી બરાબર તો ડેલ્ટા એચ લખાય એટલે એચ લખાય આપણાથી અત્યારે ફેરફાર નથી લખતા એટલે એચ લખીએ આપણે તો એચ બરાબર પીવી આ પીવી અને આ થશે યુ તો એચ બરાબર યુ પ્લસ પીવી એવું સૂત્ર તમારી ચોપડીની અંદર આપેલું હશે એચ બરાબર શું આપેલું હશે યુ પ્લસ પીવી હવે આના ઉપરથી આપણે એન્થાલ્પી જે ખરી તે સમજવાની હું સમજવાની એન્થાલ્પી હું જરા કરી નાખતો છું પાછું જોઈએ ચાલ દીકરા આપણે જે અહીંયા જોયું એચ બરાબર યુ પ્લસ પીવી હું જોયું આપણે એચ બરાબર હું જોયું યુ પ્લસ પીવી હવે આ જે વસ્તુ મેં અહીંયા લખું એને એન્થાલ્પી કહેવાય તો એન્થાલ્પીની વ્યાખ્યા બી મારે કરવી પડે ભાઈ એન્થાલ્પી ખાલી એન્થાલ્પી આપણને પૂછાય ભાઈ એન્થાલ્પી એટલે શું તો કે આંતરિક ઉર્જા એમ લખાય કે પ્રણાલીની આંતરિક ઉર્જા એટલે શું તો કે ડેલ્ટા યુ આવ્યા યુ પ્રણાલીની આંતરિક ઉર્જા તથા દબાણ એટલે કે પી અને કદના ગુણાકારના કુલ સરવાળાને એન્થાલ્પી કહેવાય બરાબર ધ્યાન આપજો આ વ્યાખ્યા ચોપડીની અંદર નહીં લખેલી હોય પણ આપણે લખી દઈએ અહીંયા આ સૂત્ર ઉપરથી લખવાની છે એન્થાલ્પી તો એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ પ્રણાલીની આંતરિક ઉર્જા એટલે કે યુ તથા દબાણ અને કદ પી અને બી દબાણ અને કદના ગુણાકારના કુલ સરવાળાને શું કહેવામાં આવે તો કે એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે હવે આ જ સૂત્ર મેં લખી દેમ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી હું લખીશ મેં પી ડેલ્ટા વી તો હું લખું મેં તો કે આ જે સૂત્ર લખું ને એ એન્થાલ્પી ફેરફારનું લખું મતલબ એને એન્થાલ્પી ફેરફાર કહેવાય એન્થાલ્પી ફેરફાર બરાબર હવે એ એન્થાલ્પી ફેરફાર એટલે એકલું ખાલી નહીં લખાય આ પણ ફેરફાર દર્શાવે આ ફેરફાર દર્શાવે ફેરફાર આ પણ ફેરફાર દર્શાવે અને આ પણ ફેરફાર દર્શાવે બરાબર ખાલી પી અચળ ખાલી શું છે પી અચળ તો હવે આ જે છે ને એકચ્યુઅલી ખરેખર પી ડેલ્ટા વી આ સૂત્ર તમે લખી દીધું પણ એકચ્યુઅલી ખરેખર શું આવે તો કે આ સમીકરણ જો તમારે મેળવવું હોય તો તમારે આમ લખવું પડે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ હું લખાય ખબર ડેલ્ટા પીવી હું લખાય ડેલ્ટા પીવી હવે આમાં જો તમે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી ઇન્ટુ વી કરો પ્લસ
પી ડેલ્ટા વી કરો, પી ડેલ્ટા વી કરો. તો એમ કહે કે દબાણ જે ખરું ને, દબાણ તો કે દબાણ તો અચળ, દબાણ તો શું છે અચળ, અચળ છે એનો મતલબ શું થઈ ગયો? તો કે દબાણમાં જે કંઈ ફેરફાર આવે તે તો ઝીરો થવાનું, એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? તો કે ઝીરો. એટલે અહીંયા જો તમે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકો તો ડેલ્ટા યુ પ્લસ શું થઈ જાય? તો કે પી ડેલ્ટા વી. અચળ દબાણ એ કદમાં થતો ફેરફાર, એ જ એક પ્રકારનું કાર્ય કહેવાય. એટલે આપણે લખી દેતા હોય ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ શું લખી દેતા હોય? તો કે પી ડેલ્ટા વી, આ સમીકરણ લખી દેતા હોય. અને આ ડેલ્ટા એચ એટલે શું? તો કે એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી ફેરફાર એટલે શું? ધ્યાન આપજો, એન્થાલ્પી ફેરફાર, ફેરફાર એન્થાલ્પી ફેરફારની વ્યાખ્યા મારે લખવી હોય તો શું લખું? તો કે એન્થાલ્પી ફેરફાર એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જામાં કે ઉષ્મામાં થતા ફેરફાર, ઉષ્મામાં સોરી હા અચળ દબાણે, અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર, ફેરફાર એને એન્થાલ્પી ફેરફાર કહેવાય, ફેરફાર કહેવાય. એટલે તમે આ સૂત્ર લખી શકો અને ડેલ્ટા એચ બરાબર હું લખી શકું, તો કે હું લખી શકું ક્યુપી, જે મેં તમને આગળ સમજાવી ગયો તેનો હું મતલબ થઈ ગયો. ડેલ્ટા એચ બરાબર હું આવી ગયું ક્યુપી. ક્યુપી એટલે પી નાનો લખીએ એટલે એનો મતલબ એવો થઈ ગયો કે દબાણ જે ખરું તે કેવું? અચળ. અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી ફેરફાર કહેવાય. અને અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. તો તમે આ રીતના સમજાવી શકો એન્થાલ્પી ફેરફાર, બહુ અગત્યનું અને 3 માર્કની અંદર તમને પૂછાઈ શકે. ઓકે દીકરા.